અમે થોડા વર્ષ પહેલાં જામનગર ગયેલા જામનગર સ્વામિનારાયણ મંદિરમાં અમે દર્શન કરતા હતા અમારે ત્યાંથી કાલાવાડ જવાનું હતું એક હરિભક્ત દેવશીભાઈ મિસ્ત્રી કરીને પાછળ બેઠેલા એમણે સંતોને જોયા ઊભા થઈ ગયા ચરણ સ્પર્શ કર્યો પગેલા ગયા પછી મને કે સ્વામી ક્યાંથી આવો છો કીધું અમદાવાદથી સ્વામી કયું મંદિર કીધું વાસણા મંદિરથી આવીએ છીએ ઠીક મને કે સ્વામી તમારું મેગેઝિન મારી અમારે ત્યાં આવે છે ઘનશ્યામ અંક મેગેઝિન આવે છે મારા ત્યાં આવે છે સ્વામી મારે ઘણા સમયથી તમને સંતોને મળવું હતું આજે તમે સામે ચાલીને આવ્યા સ્વામી બીજું કંઈ નહીં મારું ઘર બાજુમાં છે જરા પધરાવણીએ ના આવો બહુ જ પ્રેમ હતો બહુ આગ્રહ હતો અમારે જવાનું મોડું થતું હતું પણ એનો આગ્રહને પ્રેમ એટલો બધો હતો અમે રહી ન શક્યા ના પાડી ન શક્યા જાઓ જરૂર અમે આવીએ છીએ એક કે સ્વામી આ બે ભાઈઓ તમારી જોડે છે ને એમણે મારું ઘર જોયું છે તમને લઈ આવે હું જઈને આરતી વારતી તૈયાર કરી દઉં દોડતા ગયા અમે પાછળ પાંચ મિનિટમાં અમે પહોંચ્યા અમે જઈને બેઠા ભગવાનનું એક કીર્તન ઓરડાનું એક પદ બોલ્યા કીર્તન બોલીને બેસ અમે બોલ કીર્તન ચાલતું હતું સામે દેવ દેવસી ભગત હાથ જોડીને બેસી ગયા છે સરસ મજાનું નાનકડું રૂડું રૂપાળું નાનકડું ઘર છે સામે બેસી ગયા છે પાંચ છ હરિભક્તોને આજુબાજુમાંથી બોલાવ્યા છે એ બેઠા છે પાછળ બેઠેલા એક ભાઈએ મને ઇશારો કરીને કહ્યું સ્વામી જરા પાછળ આવો ને પાછળ બીજો એક રૂમ હતો હું ઉભો થઈને પાછળ ગયો પેલા એક બાજુ લઈ જઈને કે હાથ જોડીને સ્વામી એક પ્રાર્થના કરવી છે કે કે શું દેવશ્રી ભગત ની ઉંમર પિસ્તાલીસ વર્ષ થયા હશે સ્વામી ભગત બહુ સારા છે બહુ નિર્દોષ ભગત છે પતિ પત્ની બંને બહુ ખરેખરા ભગવાનના ભગત છે પણ ભગવાને એમને કઈ દીકરો નથી આપ્યો સ્વામી મહારાજને પ્રાર્થના કરજો ને તમે સંતો કે એમને ભગવાન એક દીકરો આપે એક દીકરાની ઈચ્છા ગ્રહસ્થ હોય માટે આટલી પ્રાર્થના કરજો ને હજુ આ વાત કરે છે ત્યાં દેવસી ભગત આંખો બંધ કરીને આગળ બેઠેલા આંખ ખોલી અમને જોયા નહીં એમણે પાછળ નજર કરી દોડતા પાછળ આવ્યા મને કે સ્વામી સ્વામી આ શું કે છે નહીં કંઈ નઈ મારા માટે દીકરાની પ્રાર્થના કરવાનું કહે છે ને શું કહે છે મારા માટે દીકરાની પ્રાર્થના કરવાનું કહે છે કીધું હા એવું કહે છે મન કે સ્વામી બે હું તમને વાત કરું બેઠા સ્વામી આ બધા એમ સમજે છે કે હું બહુ દુખી છું કારણ કે મારો દીકરો નથી સ્વામી મેં સંસારમાં જોયા છે પાંચ પાંચ દીકરા વાળા પણ છતાં દીકરે વાંચ્યા હોય છે પાંચ પાંચ દીકરે પણ વાંચિયા હોય છે સ્વામી મેં જોયું છે એક બાપે પાંચ પાંચ દીકરાઓની સેવા કરીને મોટા કર્યા હોય છે પોતે ભીનામાં સુઈને સુકામાં સુહાડીને મોટા કરવાની શક્તિ કેળવી છે અને પાંચ દીકરાઓને મોટા કર્યા છે આજની સમાજની કેટલી અસમાનતા છે કે પાંચ દીકરા ભેગા થઈને એક મા બાપની સેવા નથી કરી શકતા પાંચ દીકરાની સેવા એક કરી શકે છે પણ એ પાંચ ભેગા થઈને એકને પાલવી નથી શકતા એ આજની બહુ મોટી સમસ્યા છે મૂકતો બેઠેલા ખૂબ ખ્યાલ રાખજો આપણી ફરજમાંથી ક્યારેય આપણે ચૂપતા નહીં આપણી ફરજ છે આ ધર્મનો એક ભાગ છે